કેમ છો બાળકો મજામાં ને બધા હિન્દીના વળાંક લખતા અને મૂળાક્ષર લખતા આવડી ગયા ને બધા ટુ લાઇનની બુકમાં તો હવે આજે આપણે હિન્દી બુકમાંથી ભણીશું તો હિન્દી વિષય છે આપણે કેજીમાં નહોતો આવતો એટલે ડાયરેક્ટ પહેલાંમાં આવ્યો એટલે આપણા માટે આ વિષય નવો છે જો સામાન્ય જ્ઞાન છે પછી નંબર્સ ગણિત અંગ્રેજી અને ગુજરાતી એ ચાર વિષય છે એ આવતા આપણે કેજીમાં

અંગ્રેજી કક્કામાં સ્વર અને વ્યંજન આવે ગુજરાતી કક્કામાં સ્વર અને વ્યંજન આવે અને હિન્દી કકામાં પણ સ્વર અને વ્યંજન આવે તો અહીંયા સ્વર આપેલા છે અને આ વ્યંજન છે તો વાંચો તો અ આ ઈ ઉ છે એ હિન્દીના સ્વર છે નીચે છે એ ગુજરાતીના સ્વર છે તો પછી નીચે વ્યંજન આપેલા છે તો નીચે વ્યંજન છે એમાં પણ એવું છે આ હિન્દીના વ્યંજન છે અને આ ગુજરાતીના વ્યંજન છે તો આપણે આપણા પેલા ધોરણ દરમિયાન હિન્દી કક્કો અને સ્વર ઈજ ભણવાનું છે ગિનતી આવે હિન્દી હિન્દી સ્વર શબ્દ સાથે હિન્દી કક્કો શબ્દ સાથે એટલું ભણવાનું છે તો હવે આપણે કસે કમલ કેવી રીતે લખાય એ લખતા શીખીશું તો આપેલું છે આપણને કસે કમલ તો પઢો ઓર લીખો વાંચો અને લખો તો આ શેનું ફૂલ છે કમળનું ગુજરાતીનો ક છે આ હિન્દીનો ક છે તો આયા આપણને ક આપેલો છે તો કશે શું થાય કમલ તો અહીંયા ક છે એ ટપકા ટપકા એટલે ટપકા ટપકા એટલે ડોટક લાઈનમાં આપેલો છે તો આપણે એને ઘૂંટવાનો છે તો કશે

આ વસે વકીલ પછી આ શું છે કસે કમલ તો એની ઉપર પણ રાઉન્ડ કરવાનો બીજો કસે કમલ નો એની ઉપર રાઉન્ડ કરવાનો નથી આ જોઈ લેવાનો ક કેવો છે એના જેવો દેખાય એની ઉપર રાઉન્ડ કરવાનો છે આગળ હજી તમે મૂળાક્ષર ભણ્યા નથી એટલે તમને આવડે નહીં કે આ કયો મૂળાક્ષર છે ઓળખતા એટલે આપણે કસે કમલ આપણે જોયો એટલે એ ગોતીને એની ઉપર રાઉન્ડ કરવાનો પછી આ શું છે જસે જહાજ સસે

આ શું છે કમલ તો એની ઉપર રાઉન્ડ કરવાનો પછી આ શું છે ખસે ખરગોશ તો એની ઉપર રાઉન્ડ કરવાનો નથી સસે સટકોણ તો એની પણ રાઉન્ડ કરવાનો નથી હવે નીચે પઢો તો આ શું આપેલું છે ક આપેલો છે પછી રંગ પૂરો તો આ સરસ મજાનો ક આપેલો છે એમાં તમને મનપસંદ હોય એવો કલર પૂરવાનો છે આપણે કલર મીડિયા કલર અથવા પેન્સિલ કલર જ પૂરવાના છે કોઈ સ્કેચ પેન કલર પૂરવાના નથી પછી ટપકાણે છોડો તો અહીંયા આપણને દટક લાઈનમાં

અને ચોકડો કરીને આ ડી લીટી ઉપર શીરો રેખા છે તો આપણે આમ શીરો રેખા કરવાની પઢોર લીખો વાંચો અને લખો તો અહીંયા નીચે ક છે એ થોડાક ક છે દટક લાઈનમાં આપેલા છે તો એ આપણે ઘૂટવાના છે ને બીજા છે ઈ લખવાના છે તો આયા આપણે શું આપેલું છે કશે કમલ આપેલું છે તો સરસ રીતે આ માથે માથે ખૂટવાના ને બોલતું છે કશે કમલ કસે કમલ કશે કમલ કમલ કશે કમલ આવી રીતે પણ લખી શકાય અને આમ ફાવે કશે કમલ તો આમ પણ લખી શકાય કશે કમલ જેમ ભાવે આપણને એવી રીતે લખવાનું પણ કાયદેસર આપણે આવી રીતે લખી શકાય કશે કમલ કશે કમલ કશે કમલ તમે ઘરે લખજો એટલે તમને પણ આવડી જાય કશે કમલ કમલ કશે કમલ કશે કમલ તો હવે પાછળ જુઓ બધા હવે પાછળ શું આપેલું છે ક કો કસે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો ક ને ક થી શરૂ થતા ચિત્રો સાથે જોડવાના છે વચ્ચે ક સે કમલ આપેલું છે અને તેની ફરતે બાજુ રાઉન્ડ કરીને અંદર ચિત્ર આપેલા છે અને ચિત્રના નામ લખેલા છે તો જો ક થી શરૂ થતો હોય તો એની સાથે જોડવાનો છે તો પહેલા અહીંથી જોઈએ આપેલું શું છે શું છે ક સે ટોપી આપેલી છે તો ટોપી થાય નો થાય તો એને નહીં જોડવાનું છે બેટ તો બેટ નો થાય પછી ગેન્દ ગેન્દ પણ નો થાય કરેલા તો કરેલા ને જોડી દેવાનું કમલ તો કમલ ને પણ જોડી દેવાનું થઈ ગયું પછી

તો કયા છે પછી શું છે કસે અલગ પર ચોકડી કરો કથી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની છે કથી જે અક્ષર અલગ હોય એની ઉપર ચોકડી કરવાની છે તો આ ક છે એની ઉપર કઈ કરવાનું નથી જો જો આગળ આપણે ક ઉપર રાઉન્ડ કર્યા હતા તો અહીંયા ક ઉપર કાંઈ કરવાનું નથી કથી જે અલગ પડતા હોય એની ઉપર કરવાની ચોકડી તો આ ર છે તો એની ઉપર ચોકડી આવશે આ ક છે એને કાંઈ નહીં કરવાનું વ તો એની ઉપર કરવાની ક એની ઉપર નહીં કરવાની પછી આ શું છે ત તો એની ઉપર ચોકડી કરવાની પછી આ ક છે એને કાંઈ કરવાનું નથી તો આ શું છે ચ છે એની ઉપર ચોકડી કરવાની પછી આ ક છે તો એની ઉપર ચોકડી કરવાની આ ક છે તો એની ઉપર ચોકડી કરવાની નથી પછી આ ક છે તો એની ઉપર ચોકડી કરવાની નથી આ બ છે તો એની ઉપર ચોકડી કરવાની પછી આ ક છે એની ઉપર ચોકડી કરવાની નથી આ ક છે તો એની ઉપર કરવાની અને આ શું છે ભ તો એની ઉપર પણ ચોકડી કરવાની હવે નીચે જુઓ નીચે શું આપેલું છે પઢો ઓર લખો વાંચો અને લખો તો આ એ ચિત્ર આપેલું છે પહેલા શબ્દ આપેલો છે એમાં ક લખેલો આપેલો છે બીજો છે એ ડોટક લાઈન માં છે અને ત્રીજે કાય આવેલું નથી આ ખાલી જગ્યા છે તો આપણે આ ક લખવાનો છે પેલું શેનું ચિત્ર છે કબૂતર તો અહીંયા આપણે ક છે એ ડોટક લાઈન માં છે એ આપણે ફૂટીશું નીચે કબૂતર છે એ આપણે અહીં લખવાનો ક છે કબૂતર પણ થાય પછી આ શું છે કલશ તો નીચે ક છે એ આપણે ફૂટશું ક છે કલસ પણ થાય પછી શું છે કલમ તો અહીંયા ક છે એ આપણે કશે કલમ પણ થાય પછી કછુઆ તો કછુઆ માં ક છે એ આપણે અહીંયા ખૂટશું કશે કછુઆ પણ થાય તો કશે શું શું થાય કશે કમલ થાય કશે કબૂતર થાય કશે કલશ પણ થાય કશે કલમ પણ થાય અને કશે કછુઆ પણ થાય તો હવે નીચે શબ્દમેસે કઢું કર રાઉન્ડ બનાવો શબ્દમાંથી ક શોધી તેના ઉપર રાઉન્ડ કરો તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એમાંથી ક શોધીને એની ઉપર રાઉન્ડ કરવાનો છે આગળ આપણે લીઠી કરી દઈએ હવે આમાં રાઉન્ડ કરવાનું છે કદમ તો અહીંયા રાઉન્ડ આપેલો જ છે કરણ તો અહીંયા રાઉન્ડ કરશું પછી બ કરી તો એમાં ક આયા છે મ હ ક તો એમાં ક આયા છે તો આજે આપણે ક ભણ્યો તો એ ઘરે તમારે બધાએ બુકમાં પૂરવાનું છે હવે ખ છે એ આપણે આગળ ભણીશું